હવે જોઈએ સમાચારો વિસ્તારથી. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યપાલે કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણે માનસિકતા બદલવાની જરૂર છે, આ સાથે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકતા સાથે પર્યાવરણનું પણ સંવર્ધન કરવાનો અનુરોધ કર્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 17મો પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના, અનુસ્નાતક અને પીએચડી કક્ષાના કુલ 662 વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી છે. પદવીદાન સમારંભ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષા અને અનુસ્નાતક કક્ષાના કુલ 34 વિદ્યાર્થી વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલો અર્પણ કરવામાં આવ્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ એમ પટેલ અને અસ્પી એગ્રીકલ્ચર રિસર્ચ ફાઉન્ડેશન મુંબઈના અધ્યક્ષ ડોક્ટર કિરણ પટેલના હસ્તે ગોલ્ડ મેડલો અર્પણ કરવામાં આવ્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીનો બેસ્ટ ટીચર એવોર્ડ તેમજ બેસ્ટ રિસર્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ પદવીદાન સમારંભમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા, પાણીની બચત, પર્યાવરણની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર એચ વી પંડ્યા તજજ્ઞો સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારંભ હાઇબ્રિડ મોડમાં એટલે કે ઓફલાઈન અને વર્ચ્યુઅલ મોડમાં પણ રાખવામાં આવ્યો હતો, જેનું અધ્યક્ષ સ્થાન આપણા ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંભાળ્યું હતું. એની સાથે સાથે અતિથિ વિશેષ તરીકે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા આજનું આ દીક્ષાંત પ્રવચન આપણા વિભાગમાં ખેતી સાથે સંકળાયેલા છે એવા ધંધાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિરણભાઈ એલ પટેલ, જેઓ અસ્પી બિઝનેસ મેનેજમેન્ટ તરીકે જાણીતા છે, એમના જોઈન્ટ ડાયરેક્ટર કે જેમણે આજે દીક્ષાંત પ્રવચન આપ્યું. આજે અમારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અને અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી સુધી ટોટલ 762 વિદ્યાર્થીઓને અમે આ પદવીઓ એનાયત કરી છે. એ અમે વર્ચ્યુઅલ મોડ પર હોવાને લીધે અમે ફક્ત જે ગોલ્ડ મેડાલિસ્ટ હતા એવા વિદ્યાર્થીઓને અમે રૂબરૂ બોલાવ્યા હતા અને એવા 34 ગોલ્ડ મેડલ આજે વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા છે. જે જો ગોલ્ડ મેડલ જુદા જુદા દાતાઓ દ્વારા, યુનિવર્સિટી દ્વારા અને આ રીતે આવા મેડલોને થી અમે વિદ્યાર્થીઓને નવાજ્યા છે. આ પ્રોગ્રામ 1.25 કલાક જેટલો હતો અને લગભગ 150 થી 170 જેટલા લોકોની અમે મર્યાદિત હાજરી ધ્યાનમાં રાખીને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું અને પ્રોગ્રામ ખૂબ સુરંદર રહ્યો હતો. દર વર્ષે પણ આ પ્રોગ્રામ કરવામાં આવે છે. કોવિડ મહામારીને લીધે આ એક વર્ચ્યુઅલ મોડ પર આજનો પ્રોગ્રામ અમે ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. ધન્યવાદ.